नमस्कार विद्यार्थी मित्रों, तक्षशिला परिवार वती हूँ आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। तो मित्रों, आपणे धोरण बे विषय गणित में प्रकरण एक लांबू छे अने शू गोळ छे तेना विषे शीखी गया। एमां आपणे जे धोरण एकनुं पुनरावर्तन हतुं 1 થી 33 सुधी अंक अने शब्दों में, ते हवे आपणे 31 થી 40 सुधी अंक अने शब्दों में शीखीशुं। त्यार पछी आपणे प्रकरण बेनी शुरुआत करीशुं। तो सौथी पहला आपणे 31 થી 50 सुधी अंक अने शब्दों में शीखी लईए। 31 થી 50 सुधी अंक अने शब्दों में लखो। एकत्रीस थी पचास सुधी अंक अने शब्दों में लखीए। तो एकत्रीस, तो आने बोलाय त्रीस, एकत्रीस एटले एकत्रीस। पछी लखीशू बत्रीस, तो त्रीस बे बत्रीस, तो बत्रीस। पछी तेत्रीस, तो तेत्रीस। चौत्रीस, पैंत्रीस, छत्रीस, સાડત્રીસ, આડત્રીસ, ઓગણચાળીસ, પછી આવે ચાળીસ। तो चालीस। तो मित्रों, त्रीस एक एकत्रीस एटले एकत्रीस, आवी रीते लखी शकाय। त्रीस बे बत्रीस, तो बत्रीस, त्रीस त्रण तेत्रीस, तेत्रीस चौत्रीस, तो चौत्रीस, पैंत्रीस, तो पैंत्रीस, छत्रीस, छत्रीस, સાડત્રીસ, તો સાડત્રીસ, આડત્રીસ, તો આડત્રીસ, ઓગણચાળીસ, તો ઓગણચાળીસ, ચાળીસ, તો ચાળીસ। આ અંકમાં કહેવાય અને આને શબ્દોમાં કહેવાય, તો શબ્દોમાં આવી રીતે લખી શકાય છે। હવે આપણે લખીશું એકતાળીસ। ચાલીસ એક એકતાળીસ એવું બોલાય, પછી લખવાનું છે એક તાળીસ, શબ્દોમાં આવી રીતે લખી શકાય છે। પછી લખવાનું છે બેતાળીસ, બેતાળીસ, તેતાળીસ, ચુમ્માળીસ, પિસ્તાળીસ। તો આની અંદર સ અડધો આવે છે, પિસ્તાળીસ, છેતાળીસ, સુડતાળીસ, અડતાળીસ, ઓગણપચાસ, છેલ્લે પચાસ।
मित्रों जुओ, 40 एक 41 એટલે 41 42 42 43 તો 43 44 44 45 તો 45 46 46 47 તો 47 48 તો 48 49 તો 49 પછી પાંચડાના મીંડે 50 તો 50 તો આપણે 1થી 30 અને આજે 31થી 50 સુધી શીખી ગયા. આ બધું તમે તમારી નોટબુકમાં પણ લખજો. હવે આપણે પ્રકરણ 2 જૂથમાં ગણવું તેની શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા જૂથ વિશે માહિતી મેળવીએ. જૂથ એટલે એક કરતાં વધારે વસ્તુઓનો સમૂહ. જૂથ એટલે શું? તો જૂથ એટલે એક કરતાં વધારે વસ્તુઓનો સમૂહ. જૂથ એટલે એક કરતાં વધારે વસ્તુઓનો સમૂહ. જો એક કરતાં વધારે વસ્તુ હોય અને તેમાંથી 2-2ની, 3-3ની, 4-4ની, 5-5ની અને 10-10ની ગણતરી કરવી હોય તો કરી શકાય. એને જૂથ કહેવામાં આવે છે. એટલે કે 2-2ની જોડી કહેવાય. 2-2-2 એવી રીતે આપણે જોડી બનાવીએ તો તેને જૂથમાં બનાવ્યું કહી શકાય. 2-2નું જૂથ, 3-3નું જો જોડી બનાવીએ તો 3-3નું જૂથ કહેવાય. 4-ની જોડી બનાવીએ તો 4-નું જૂથ કહેવાય. એવી રીતે આપણે 5-નું, 10-નું પણ જોડી બનાવી શકીએ અને એને જૂથ કહેવામાં આવે છે. જો આપણે 10 પેન લીધી હોય, આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, મારી પાસે 10 પેન છે. હવે આ 10 પેનમાંથી મારે 2-2ના જૂથ બનાવવા હોય તો આ 2 પેનનું એક જૂથ કહેવાય. પછી બીજી 2 પેન લઈએ તો આનું બીજું જૂથ કહેવાય. એટલે 2 જૂથ બન્યા 2-2ના. પછી આ 3, આ 4 અને આ 5. આવી રીતે 2-2ના 5 જૂથ બની શકે. 10 પેનમાંથી 2-2ના 5 જૂથ બનાવી શકાય. એટલે કે 2-2ની જોડી બની કહેવાય. તો 2-2ની જોડી એટલે 2-2ના જૂથ. અને જો એમાંથી ને એમાંથી મારે 3-3ના જૂથ બનાવવા હોય તો કઈ રીતે બની શકે? તો 1, 2 અને આ 3, તો આ 3નું એક જૂથ. પછી આ 3નું બીજું જૂથ, એટલે 2 જૂથ થયા 3-3ના. હવે આ છે 3નું ત્રીજું જૂથ, તો 3 જૂથ. એવી રીતે 3-3ના 3 જૂથ થાય તો સંખ્યા કેટલી થશે? 3, 3-6 અને 3-9. 9 પેનમાંથી 3-3ના 3 જૂથ બની શકે. તો સંખ્યા થઈ 9 અને જૂથ થયા 3. આવી રીતે પણ બનાવી શકાય. તો હવે આપણે જો ચિત્ર દ્વારા સમજીએ તો 10 દડા દોડો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આપણે અહીંયા 10 દડા લીધા. તો દડાની સંખ્યા કેટલી છે? તો દડાની સંખ્યા છે 10. કેટલી છે મિત્રો? 10. હવે આની અંદરથી આપણે 2-2ના જૂથ બનાવવાના છે. તો 2-2ના જૂથ કેવી રીતે બની શકે? તો આ એક જૂથ, આ એક, પછી આ બીજું જૂથ, તો 2, પછી આવે ત્રીજું જૂથ એટલે કે 3, પછી 4 અને આ 5. તો 2-2ના કેટલા જૂથ બન્યા મિત્રો? તો 2-2નું એક જૂથ, આ બીજું, આ ત્રીજું, ચોથું અને 5મું. તો 2-2ના 2ના 5 જૂથ બને. દડાની સંખ્યા છે 10 અને 2ના 5 જૂથ બને. તો 2-2ની જોડી બનાવી કહી શકાય. હવે આપણે લઈશું
ત્રણ ત્રણના જૂથ તો ત્રણના કઈ રીતે બની શકે એ પણ જોઈએ. ત્રણ ત્રણના જૂથ તો આપણે દોરીએ ફુગ્ગા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. તો ફુગ્ગાની સંખ્યા કેટલી છે? બાર. ફુગ્ગાની સંખ્યા બાર. તો બાર ફુગ્ગાની સંખ્યા છે એમાંથી આપણે ત્રણ ત્રણના જૂથ બનાવવાના છે. તો આપણે ત્રણ ત્રણના જૂથ બનાવીશું. તો આ એક, આ ત્રણનું બીજું જૂથ, આ ત્રણનું ત્રીજું જૂથ અને આ ત્રણનું ચોથું જૂથ. તો આ એક જૂથ, આ બીજું જૂથ, આ ત્રીજું જૂથ અને આ ચોથું જૂથ. તો ત્રણ ત્રણના કેટલા જૂથ બન્યા મિત્રો? તો ચાર. એક બે ત્રણ અને તો ત્રણ ત્રણના ચાર જૂથ બને. કેટલા જૂથ બન્યા? ત્રણ ત્રણના ચાર જૂથ. તો આ બે બેના જૂથ બનાવ્યા, આ ચાર ચારના ત્રણ ત્રણના જૂથ બનાવ્યા. હવે આપણે ચારના જૂથ બનાવીશું. હવે આપણે બનાવીશું ચાર ચારના જૂથ. ચાર ચારના જૂથ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર. તો આપણે ધજાની સંખ્યા કેટલી લીધી? બાર. ધજાની સંખ્યા બાર કેટલી થાય મિત્રો? ધજાની સંખ્યા બાર છે. હવે આપણે એમાંથી ચાર ચારના જૂથ બનાવવાના છે. તો એક, આ બે ને આ ત્રણ. તો ચાર ચારના કેટલા જૂથ બને મિત્રો? એક બે અને ત્રણ. તો ચાર ચારના બે ત્રણ જૂથ બને. ચાર ચારના ત્રણ જૂથ. તો આપણે ધજાની સંખ્યા બાર લીધી એટલે ચાર ચારના ત્રણ જૂથ બનાવી શકાય. હવે આપણે ત્રિકોણ લઈએ અને એમાં પાંચ પાંચની ગણતરી કરીએ. પાંચ પાંચના જૂથ, જૂથ એટલે કે જોડી. તો પાંચ પાંચની જોડી બનાવવાની છે. હવે આપણે ત્રિકોણ લીધા છે દસ. તો ત્રિકોણની સંખ્યા દસ કહેવાય. કેટલી કહેવાય? દસ. તો ત્રિકોણની સંખ્યા દસ છે. સંખ્યા બરાબર દસ. તો પાંચ પાંચના કેટલા જૂથ બનશે એ આપણે જોઈશું. તો એક બે ત્રણ ચાર અને પાંચ, આ પાંચનું એક જૂથ બન્યું કહેવાય. તો આ એક જૂથ, પછી એક બે ત્રણ ચાર અને પાંચ, તો પાંચનું આ બીજું જૂથ બન્યું કહેવાય. તો પાંચ પાંચના કેટલા જૂથ બન્યા મિત્રો? બે. ત્રિકોણની સંખ્યા કેટલી હતી? દસ. અને જૂથ કેટલા બન્યા? બે. તો આપણે જૂથ બન્યા બે. તો પાંચ પાંચના બે જૂથ બન્યા. કેટલા જૂથ બન્યા મિત્રો? બે. તો બેના, ત્રણના, ચારના અને પાંચના જૂથ શીખી ગયા. હવે આપણે દસ દસના જૂથ કઈ રીતે બને એ જોઈ લઈએ. મિત્રો હવે આપણે દસ દસના જૂથ બનાવીએ. દસ દસના જૂથ. તો દસ દસના જૂથ કઈ રીતે બનશે એ આપણે જોઈ લઈએ. તો દસ દસના જૂથ બનાવવા માટે આપણે સૌથી પહેલાં દડા દોરીશું. વીસ.
तो दड़ा की संख्या केटली थई ए आपणे पहला गणी लईए। तो दड़ा की संख्या एक बे त्रण चार पांच छ सात आठ नौ अने दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार ओगणीस अने वीस। तो दड़ा की संख्या केटली थई वीस। હવે આપણે દસ દસના જૂથ બનાવીશું તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, તો આ દસનું એક જૂથ બન્યું કહેવાય, તો આ દસનું એક જૂથ। હવે બીજું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ બોલાય ત્યાં સુધી આપણે ગણી લેવાનું, તો દસનું આ બીજું જૂથ બન્યું કહેવાય। તો દસ દસના કેટલા જૂથ બન્યા મિત્રો? તો બે। તો આપણે અહીંયા લખીશું બે। દડાની સંખ્યા હતી વીસ, એમાંથી આપણે દસ દસના બે જૂથ બનાવ્યા, અને જો દડાની સંખ્યા આપણે પચાસ લઈએ તો દસ દસના પાંચ જૂથ બને, દસ વીસ ત્રીસ ચાળીસ અને પચાસ। તો આવી રીતે પાંચ જૂથ પણ બનાવી શકાય। તો મિત્રો, આપણે જો સફરજનની સંખ્યા જો વીસ લઈએ તો બે બેના કેટલા જૂથ બને? તો બે બેના દસ જૂથ બની શકે છે, દસ દુ વીસ। એના માટે આપણે ઘડિયા પણ તૈયાર કરવા પડે। અને જો તારાના બે બેના બાર જૂથ હોય, બે બેના કેટલા જૂથ? બાર જૂથ, બે બેના બાર જૂથ, બાર જૂથ હોય તો સંખ્યા કેટલી થાય? તો એની ડબલ કરી દેવાની, બાર ને બાર ચોવીસ, તો સંખ્યા કેટલી થશે? ચોવીસ। તો આવી રીતે પણ આપણે ગણતરી કરી અને શીખવાનું છે। તો આપણે આ જૂથમાં ગણતા શીખ્યા। હવે જો પેન્સિલની સંખ્યા પાંત્રીસ હોય તો પાંચ પાંચના કેટલા જૂથ બને? તો પાંચ પાંચના પાંત્રીસ સંખ્યામાંથી સંખ્યા છે પાંત્રીસ, તો પાંત્રીસ સંખ્યામાંથી પાંચ પાંચના કેટલા જૂથ બને? તો પાંચ પાંચ આપણે ગણતા ગણતા જઈએ તો પાંત્રીસ આવે ત્યાં સુધી ગણવાનું। તો પાંચને પાંચ દસ, એટલે બે જૂથ, પાંચ બીજા પાંચ ઉમેરે એટલે ત્રણ જૂથ, બીજા પાંચ એટલે ચાર જૂથ, બીજા પાંચ એટલે પાંચ જૂથ, તો પાંચને પાંચ દસ, દસને દસ વીસ અને પાંચ પચીસ થયા। તો હજુ દસ આપણે ખૂટે, તો બીજા પાંચ એટલે ત્રીસ અને બીજા પાંચ એટલે પાંત્રીસ, તો કુલ સાત જૂથ થયા કહેવાય। તો જૂથ કેટલા બને? તો સાત। આવી રીતે પણ આપણે શીખવાનું છે। તો મિત્રો, હવે આપણે આગળ આવતા વિડીયોમાં શીખીશું।